ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓહો, તો બહુ ખુશ લાગો છો હે તમે. મિત્રો, આગળ આપણે બાદબાકીના દાખલાની ગણતરી કરતા શીખી ગયા, બરાબર ને? તો મિત્રો, આજે પણ આપણે બાદબાકીના જ દાખલા ગણવાના છે. એક અલગ રીતે આજે બાદબાકીના દાખલાની ગણતરી કરીશું. તો ચાલો તેની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીએ. ઉદાહરણ એક, 56 - 37 બરાબર ખાલી જગ્યા. એટલે કે આપણે દાખલો ગણવાનો છે અને આપણે આ ખાલી જગ્યાનો જવાબ શોધવાનો છે. કેવી રીતે ગણવાનો છે તો જુઓ. તો અહીંયા આપણે પહેલા નાની સંખ્યા લઈશું. કઈ સંખ્યા લઈશું? નાની. કઈ છે? અહીંયા સંખ્યા 37. તો અહીંયા આપણે લખશું 37. આપણે આ 37 ની સંખ્યા ઉપરથી એક કૂદકો મારવાનો છે. કેટલાનો કૂદકો મારવાનો? 10નો કૂદકો મારવાનો છે. તો તમે 37 પરથી 10નો કૂદકો મારો. કયા નંબરની સંખ્યા ઉપર જાઓ? કયા નંબરની સંખ્યા? 47, બરાબર. હવે 47 પરથી કૂદકો મારો. કેટલાનો મારવાનો છે? 10નો, બરાબર ને? 10નો કૂદકો મારવાનો છે. 47 પરથી 10નો કૂદકો મારશું તો કઈ સંખ્યા આવશે? 57, બરાબર. 57 આવશે. આપણે અહીંયા જ સુધી પહોંચ, આપણે અહીં 56 સુધી જ પહોંચવાનું છે. પણ આપણે 10નો કૂદકો માર્યો એટલે આપણે 57 પર ગયા, બરાબર. હવે જુઓ, જે આ 57 ઉપર આપણે 10નો કૂદકો મારીને આવ્યા, તો આ 57 માંથી 1 માઇનસ કરી નાખશું એટલે આપણે કેટલા મળશે? આપણે 1 માઇનસ કરી દઈશું તો અહીંયા આપણે મળશે 56 મળશે, બરાબર ને? આ 56 મળી જાય. 57 માંથી 1 માઇનસ કરી દઈશું તો આપણને કઈ સંખ્યા મળશે? 56 મળશે. તો આવી ગઈ આપણી આ સંખ્યા 56, આવી ગયા. હવે જુઓ શું કરવાનું છે. કેટલાનો કૂદકો છે? 10નો. પ્લસ કેટલાનો કૂદકો છે? 10નો, બરાબર. 10 - 10 = 2 કૂદકા છે. અને અહીં 57 માંથી 1 માઇનસ કર્યું છે એટલે અહીંયા આપણે સાની નિશાની કરશું, માઇનસ ની. અહીંયા કેટલા લખશો? 1, બરાબર. 10 - 2 કૂદકા માર્યા છે પણ આપણે 56 સુધી જ પહોંચવાનું છે. તો 57 માંથી આપણે 1 માઇનસ કરી દીધો છે એટલે અહીંયા આપણે લખશું -1, બરાબર. 10 - 10 ઉમેરીએ તો કેટલા થાય? 20, બરાબર. હવે આ 20 આવ્યા, 20 માંથી આપણે માઇનસ કરવાના છે. કેટલા? 1. માઇનસ 1. 20 માંથી 1 માઇનસ એટલે 20 માંથી 1 બાદ કરશું તો કેટલા બાકી રહેશે? 19. કેટલા બાકી રહેશે? 19. તેથી 56 - 37 બરાબર 19. આ આપણો જવાબ આવી ગયો. અહીંયા 56 - 37 બરાબર 19. અહીંયા આપણે જવાબમાં 19 લખી દઈશું. તો આ રીતે કૂદકા મારીને આપણે આજે બાદબાકીના દાખલાની ગણતરી કરતા શીખીશું. સમજાયું? 2 નંબરના દાખલાની રકમ જો, 60 - 45 બરાબર ખાલી જગ્યા. આ આપણે જવાબ શોધવાનો છે. કેવી રીતે કરવાના છે બાદબાકીના દાખલા? સમજ પડી ગઈ? ચાલો, કઈ સંખ્યા લખશું પહેલા? 45, બરાબર. પહેલા આપણે 45. ચાલો, કેટલાનો કૂદકો આવશે અહીંયા આગળ? 5નો કૂદકો, બરાબર. તો 45 પછી આપણે 5નો કૂદકો મારશું તો કઈ સંખ્યા આવશે? 50, બરાબર. આવી ગયા 50. હવે 50 પછી 10 પછી આપણે કેટલાનો કૂદકો મારવાનો છે? 10નો કૂદકો, બરાબર. તો અહીંયા કેટલા લખશું? અહીં 10નો કૂદકો મારશું તો કઈ સંખ્યા મળશે? 60, બરાબર. તો આપણને આપણી બીજી સંખ્યા મળી ગઈ, મળી ગઈ. હવે શું કરવાનું છે? આ 5નો કૂદકો અને 10નો કૂદકો માર્યો છે, બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો 5 + 10 બરાબર 15. આવી ગયો જવાબ? આપણો જવાબ આવી ગયો. તેથી 60 - 45 બરાબર 15. તેથી 60 - 45 બરાબર 15, બરાબર. આપણો પેલો જવાબ આવ્યો 15. એટલે કે આપણે 60 માંથી 45 બાદ કરશું એટલે આપણને મળશે જવાબ, કેટલો જવાબ મળ્યો આપણને? 15, બરાબર. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખી દઈશું 15. એટલે કે 60 - 45 બરાબર 15. આવી ગયો આપણો જવાબ. ત્રીજા દાખલાની રકમ જુઓ, 80 - 59 બરાબર ખાલી જગ્યા. ચાલો, કઈ સંખ્યા પહેલા લખશું? 59, બરાબર. આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? 80 સુધી, બરાબર ને? આપણી બીજી સંખ્યા છે 80. ચાલો, કેટલાનો કૂદકો મારશું પહેલા આપણે? 1નો કૂદકો. તો 59 પછી આપણે 1નો કૂદકો મારીએ તો કઈ સંખ્યા મળશે આપણને? 60, બરાબર છે. હવે 60 પછી કેટલાનો કૂદકો મારવાનો? બરાબર સમજી ગયા, 10નો કૂદકો મારવાનો. તો કેટલી કઈ સંખ્યા મળશે આપણને અહીં?
કેમ કે તે જ્યારે પણ ગણે ત્યારે બધી બાજુથી એ કેટલા સુધી ગણતો હતો 9 સુધી એટલે બધી બાજુથી એની ગણતરી 9 સુધી કરી શકે એ માટે આ રીતે ગોઠવતો તો જુઓ રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા તો રાજા પાસે કુલ કેટલા ઘોડા છે ગણો જોઈએ જો 3 ને 3 6 ને 3 9 બરાબર હવે આ બાજુ ગણો 3 ને 3 6 આ ત્રણ તો એ ગણતરી મારી ના એટલે એ ગણતરીમાં ન લેવાના હવે આગળ જુઓ 3 ને 3 6 બરાબર પછી આ 3 બાકી છે એટલે ગણતરીમાં લેશું તો અહીં લખશું 3 બરાબર ચાલ હવે ગણતરી કરી જોઈએ ચાલો આપણે ગણી જોઈએ બરાબર 9 પ્લસ 6 પ્લસ 6 પ્લસ 3 બરાબર જવાબ સરખો ને 9 માં 6 ઉમેરી તો 15 15 માં 6 ઉમેરી તો કેટલા થાય 21 21 માં 3 ઉમેરી તો કેટલા થાય 21 માં 3 ઉમેરી તો 24 આવી ગયો આપણો જવાબ તો રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા 24 ઘોડા હતા કેટલા ઘોડા હતા 24 ઘોડા હતા બરાબર તો આગળ જોઈ એક દિવસ એક મુલાકાતી તેની સાથે 4 ઘોડા લઈને આવ્યો અંધારું થઈ ગયું હતું એટલે તે ત્યાં રોકાવા માંગતો હતો પરંતુ ઘોડાના રખેવાળે ના પાડી શા માટે ના પાડી કારણ કે જો રાજા ગણવા આવે ઘોડાઓને તો અહીં ઘોડાની સંખ્યા વધી જાય અને રાજા એ રખેવાળ ઉપર ગુસ્સે થાય એટલે રખેવાળ મુલાકાતીને ના પાડે છે પર મુલાકાતી એને સમજાવે છે કે તું ગભરાઈશ નહીં હું ઘોડાઓની ગોઠવણી એવી રીતે કરીશ કે રાજા ગણવા આવશે તો બધી બાજુથી આ જ રીતે ગણી શકશે એટલે કે જો એ ગણતરી કરશે તો બધી બાજુથી એ 9 સુધી જ ગણી શકશે તો મુલાકાતી ઘોડાઓની ગોઠવણી આ રીતે કરે છે મુલાકાતી આ પ્રમાણે ઘોડાઓની ગોઠવણી કરી દે છે બરાબર તો હવે ત્યાં કેટલા ઘોડા છે કેટલા ઘોડા થયા રાજાના 24 ઘોડા હતા અને મુલાકાતી કેટલા ઘોડા લઈને આવ્યો 4 ઘોડા તો 24 માં 4 ઉમેરો કેટલા ઘોડા થશે 28 બરાબર તો હવે અહીંયા 28 ઘોડા છે કેટલા ઘોડા છે 28 ઘોડા છે તો મુલાકાતી આ પ્રમાણે ઘોડાઓની ગોઠવણી કરે છે હવે આગળ જુઓ હવે રાત્રે રાજા ઘોડા ગણવા આવે છે રાજાએ બધી બાજુથી 9 ઘોડા ગણ્યા અને કહ્યું ખૂબ સુંદર આમ ખુશ થઈ પછી રાજા સુખેથી સુવા માટે ગયા સવારમાં હર્ષ્યા મુલાકાતીએ બીજી યુક્તિ અજમાવી તેણે પોતાના 4 ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક વધારાના ઘોડા લઈ નાસી ગયો અને તેણે ઘોડાઓ તેણે રાજાના ઘોડાઓને આ રીતે ઊભા રાખી દીધા મુલાકાતીએ આ પ્રમાણે ઘોડાઓને ઊભા રાખી દીધા જેથી કરીને રાજા જ્યારે પણ ગણતરી કરવા આવે ત્યારે તે બધી બાજુથી કેટલા ઘોડા ગણી શકે 9 ઘોડા ગણી શકે આમ મૂર્ખ રાજા ક્યારે પણ તેની પાસે કેટલા ઘોડા છે એની ગણતરી કરી શક્યો નહીં શા માટે ન કરી શક્યો વિચારો જોઈએ બરાબર કારણ કે તેને ક્યાં સુધી ગણતરી કરતા આવડતું હતું 9 સુધી જ ગણતરી કરતા આવડતું હતું બરાબર ને તો હવે મિત્રો આ રાજા પાસે કેટલા ઘોડા બાકી રહ્યા હશે ચાલ જોઈએ કેટલા ઘોડા બાકી છે 4 ને 1 5 5 ને 4 9 1 ને 4 5 આ 4 અહીં ગણતરી મારી ગયા એટલે અહીંયા ગણતરીમાં નથી લેવાના આગળ જુઓ 1 ને 4 5 4 અહીં ગણતરી મારી ગયા એટલે અહીં લેવાના નથી અહીંયા 1 બરાબર ચાલ સલાહ કરી 9 પ્લસ 5 પ્લસ 5 પ્લસ 1 કેટલો આવશે જવાબ બોલો ગણો જોઈએ 9 માં 5 ઉમેરીએ તો 14 14 માં 5 ઉમેરો 14 માં 5 ઉમેરીએ તો 19 19 માં 1 ઉમેરો 19 માં 1 ઉમેરીએ તો 20 કેટલો આવ્યો જવાબ 20 તો હવે રહ્યા હવે કેટલા ઘોડા બાકી રહ્યા હવે કેટલા ઘોડા બાકી રહ્યા તો હવે રાજા પાસે 20 ઘોડા બાકી રહ્યા કેટલા ઘોડા બાકી રહ્યા 20 ઘોડા બાકી રહ્યા રાજાના ઘોડામાંના કેટલા ઘોડાઓ મુલાકાતી લઈ ગયો હતો તો રાજાના કેટલા ઘોડા લઈ ગયો મુલાકાતી બરાબર છે તમારો જવાબ મુલાકાતી રાજાના 4 ઘોડા લઈ ગયો કેટલા બાકી રાજાના 4 ઘોડાઓ લઈ ગયો હતો તો મિત્રો જો અહીં એક ઓરડો આપેલો છે અમે કઈ સંખ્યાઓ છીએ તમે અમને બંનેને ઉમેરશો તો તમને 100 મળશે અમારી વચ્ચેનો તફાવત પણ 100 છે અમે કઈ સંખ્યાઓ છીએ તમે અમને બંનેને ઉમેરશો તો તમને 100 મળશે અમારી વચ્ચેનો તફાવત પણ 100 છે
तो कई संख्या छे ए कि जे आप जेमा आपने 100 उमेरे तो जवाब पण 100 मळे अने बन्ने वच्चेनो तफावत એટલે કે બાદબાકી કરીએ તો પણ જવાબમાં બાદબાકીમાં 100 જ મળે કઈ સંખ્યા છે એ બે સંખ્યા છે બોલો કઈ સંખ્યા 100 છે બરાબર તો બીજી કઈ સંખ્યા હશે ચલો બોલો કઈ સંખ્યા હશે વિચારો જોઈએ નથી ખબર કહી દઉં ચાલો હું કહી દઉં તો બીજી સંખ્યા છે એક સંખ્યા છે 100 અને બીજી સંખ્યા છે 0 કઈ 0 કેમ કે જો 100 માં આપણે 0 ઉમેરીએ તો જવાબ શું આવે 100 જ અને 100 માંથી 0 બાદ કરીએ 100 માંથી 0 બાદ કરીએ તો પણ જવાબ શું આવશે 100 તફાવત કીધું ને કે અમારી બંને વચ્ચેનો તફાવત પણ 100 જ છે તફાવત એટલે કે આપણે બાદબાકી કરીએ છીએ બરાબર ને તો 100 માંથી 0 બાદ કરીએ તો પણ જવાબ શું આવે 100 જ તો કઈ બે સંખ્યા છે 0 અને 100 સમજાયું આપણો જવાબ એક સંખ્યા 100 અને બીજી સંખ્યા 0 છે સમજાયું તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો